સાંપ્રત યુદ્ધોએ વિશ્વશાંતિ વેરણછેરણ કરી છે ત્યારે દેશના આઝાદીના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના દેશભક્તિના ગીતોના પુસ્તક સિંધુડોમાં લખેલા એક કાવ્યની પંક્તિ છે રક્તટપક્તિ સોસો જોળી સમરાંગણથી આવે આજે વિશ્વમાં રશિયા અને યુક્રેનના યુદ્ધને એકવીસ મહિના જેટલો સમય થયો છે ત્યાં શાંતિની સંભાવના ઓછી થતી ગઈ છે કારણ કે અમેરિકા પ્રેરિત નાટોના લશ્કરી કરારના દેશોએ ગાંઠવાળી છે કે કોઈપણ ભોગે યુક્રેનને નાટોમાં જોડીને રશિયાની સરહદ સુધી નાટોને વિસ્તારવું રશિયા સાથે ઓગણીસો નેવુંમાં સ્પષ્ટ સમજૂતી કરનાર અમેરિકાએ તે સંધિનો ભંગ કરીને મધ્ય અને પૂર્વ યુરોપના અનેક દેશોને નાટોમાં જોડ્યા છે રશિયાના સર્વે સર્વા સરમુખત્યાર એવા વ્લાદિમીર પુટિન નાટોના વિસ્તરણને રોકવા માટે કટિબદ્ધ છે આ કામમાં તેમને ચીન અને ઈરાન જેવા મિત્ર રાષ્ટ્રનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ પ્રાપ્ત થયો છે રશિયા જેવી મહાસત્તા ટચુકડા યુક્રેન સાથેના યુદ્ધને નિર્ણાયક રીતે જીતી શકતું નથી આ યુદ્ધની આગ ભભૂકતી રહી છે ત્યાં જ મધ્ય પૂર્વમાં પેલેસ્ટાઈનના હમાસ સંગઠને આઠમી ઓક્ટોબરના રોજ વહેલી સવારે ઇઝરાયેલના અનેક ગામો અને શહેરો પર વ્યાપક હુમલાઓ કરી જાનમાલને નુકસાની કરી અને સેંકડો લોકોને બંધક બનાવ્યા સામાન્ય રીતે ઇઝરાયેલની રક્ષણાત્મક દિવાલ મિસાઇલો દ્વારા રચાયેલું લોખંડી કવચ અને ત્વરિત વળતો હુમલો કરવાની ક્ષમતામાં એવી કંઈક કચાશ રહી ગઈ કે હમાસના સૈનિકોએ અમુક ધ્યેય સિદ્ધ કરવા ન્યાય માટે ઝઝુમતા જેહાદીઓ અને અન્ય માટે ત્રાસવાદીઓ શરૂઆતમાં જે ઝડપથી વ્યાપક આક્રમણ કર્યું તે અણધાર્યું તો હતું જ પણ સાથે સાથે સુનિયોજિત હતું આનાથી ઇઝરાયેલની લશ્કરી અને જાસૂસી ક્ષમતા પર પણ શંકા ઉત્પન્ન થઈ હતી ઓગણીસો અડતાલીસમાં પેલેસ્ટાઈન તરીકે ઓળખાતા મધ્ય પૂર્વના વિસ્તારમાં યહૂદીઓ માટે તેમની પ્રાચીન માતૃભૂમિને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી ઇઝરાયેલની સ્થાપના કરી તેના પંચોતેર વર્ષનો ઇતિહાસ વારંવારના યુદ્ધો આતંક અને પ્રતિશોધનો રહ્યો છે કદમાં નાનું પણ અમેરિકાના ટેકાથી ખૂબ શક્તિશાળી બનેલું ઇઝરાયેલ અનેક આરબ મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ત્યાંના લોકોના દેશભક્તિ અને સમર્પણ દાખલારૂપ છે ઇઝરાયેલનું તંત્ર મોસાદના નામે જાણીતું છે તેના દ્વારા અનેક જટિલ સમસ્યાઓનો ઉકેલ અદ્ભુત અને અકલ્પ્ય કુશળતાથી કરવામાં આવેલ છે હમાસના આ આક્રમણથી મોસાદની પ્રતિષ્ઠાનો આંક નીચે ઉતરી આવ્યો છે મધ્ય પૂર્વના આ યુદ્ધના મુદ્દે વિશ્વમાં હમાસ સમર્થક રાષ્ટ્રો અને ઇઝરાયેલ સમર્થક રાષ્ટ્રો એમ બે ભાગ પડી ગયા છે હમાસને ઈરાન ચીન અને સંભવતઃ રશિયાનો ટેકો છે ઇઝરાયલને અમેરિકા અને યુરોપિયન દેશોનું સમર્થન છે વિશ્વના અનેક દેશોમાં યહૂદીની તરફેણમાં કે વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે યુક્રેન અને રશિયાના યુદ્ધની વિચિત્રતા એ છે કે અમેરિકા અને નાટોના શસ્ત્રો થકી યુક્રેન રશિયાની જીતને રોકી શક્યું છે યુક્રેનની સ્થિતિ એવી છે કે બે પાડાઓ લડે અને ઝાડનો ખો નીકળે તે રીતે તેની તબાહી થઈ રહી છે યુક્રેન યુદ્ધ રશિયા ચીન અને ઈરાનની ધરી સામે અમેરિકા અને નાટો રાષ્ટ્રો વચ્ચેના શીત યુદ્ધની જગ્યાએ લાંબુ ચાલે તેવા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે રશિયાએ યુક્રેનના શહેરો નદી પરના બંધો વીજ મથકો અને આંતરમાળખાકીય સુવિધાઓ પર મિસાઇલ રોકેટો બોમ્બ વર્ષાથી પારાવાર નુકસાન કર્યું છે અમેરિકા નાટોની સરહદો વધારી રશિયાના વિઘટન માટેનો એજન્ડા આગળ ધપાવી રહ્યું છે તેવા પુટિનના આક્ષેપમાં પણ તથ્ય છે આ યુદ્ધના કારણે યુક્રેનના લાખો પરિવારે પોતાનો દેશ વ્યવસાય રહેઠાણો અને સર્વસ્વ ગુમાવીને આસપાસ યુરોપના દેશોમાં શરણાર્થી કેમ્પોમાં આશ્રય લેવો પડ્યો છે તેઓ ક્યારે વતન પાછા ફરી સામાન્ય જીવન જીવી શકશે તેનો કોઈને અંદાજ નથી યુદ્ધની ભયાનકતા સામે સામાન્ય નાગરિકોના જીવન સંપૂર્ણપણે વેરણછરણ થઈ જાય તેની કરુણતા સ્વઅનુભવ વિના સમજી શકાય જ નહીં હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ એટલું ક્રૂર અમાનવીય અને વિકૃત છે કે તેનો ત્રાસ વર્ણવવા માટે શબ્દો ઓછા પડે હમાસ ઇઝરાયેલના યુદ્ધની શરૂઆત હમાસના અણધાર્યા અને વ્યાપક હુમલાથી થઈ સામાન્ય રીતે ખૂબ સતર્ક રહેતા અને તૈયાર રહેતા ઇઝરાયેલ માટે નીચાજોણું થાય એવી ખાના ખરાબી થઈ મજબૂત સરહદની સુરક્ષા અને મિસાઇલનું લોખંડી કવચ પણ હમાસના હુમલાને ખાલી શકવામાં નિષ્ફળ ગયું આવી અભૂતપૂર્વ નિષ્ફળતાના કારણે ઇઝરાયેલનો ઉશ્કેરાટ એટલો તીવ્ર છે કે એણે ગાઝાપટ્ટીમાં વસતા આરબ પરિવારોનું અસ્તિત્વ જોખમાય તે રીતે તેની પ્રાથમિક જરૂરિયાતો વીજળી પાણી અને આરોગ્યની સેવાઓ કાપી નાખી છે આ અસરગ્રસ્ત પરિવારોને આરબ પાડોશીઓ સાઉદી અરેબિયા સીરિયા ઇજિપ્ત જોર્ડન કોઈ પણ આશ્રય આપવા તૈયાર નથી અમેરિકાની યુદ્ધબંધીની દરખાસ્ત સ્વીકારવા ઇઝરાયેલ પણ તૈયાર નથી ઇઝરાયેલની સ્થાપના યહૂદીઓની માતૃભૂમિ તરીકે કરવામાં આવ્યા બાદ સમગ્ર આરબ ઇસ્લામિક દેશો ઇઝરાયેલનું અસ્તિત્વ સ્વીકારવાનો ઇનકાર કરે છે આતંક હિંસા અને ખાના ખરાબીનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે બંને પક્ષો ખાસ કરીને તેમના નાગરિકોના મગજમાં જે કટ્ટરતા અને પૂર્વગ્રહો બંધાયા છે તેના કારણે ત્રણ ત્રણ પેઢી બાદ પણ દુશ્મનાવટ ઘટવાને બદલે વકરતી જાય છે ઇતિહાસમાં જેરુસલેમનું ધાર્મિક મહત્ત્વ ખ્રિસ્તીઓ મુસ્લિમો અને યહૂદીઓ માટે આગવું છે આરબો તેમના રાષ્ટ્રનો અડધો ટકો જમીન યહૂદીઓને આપવા તૈયાર નથી યહૂદીઓએ આ ભૂમિને મૂળ વતન માનીને સમગ્ર વિશ્વમાંથી અહીં આવી ભગીરથ પ્રયત્નોથી રણમાં નંદનવન બનાવ્યું છે સમગ્ર આરબ દેશો કરતાં લડવામાં શક્તિશાળી ઇઝરાયેલ અને તેના પ્રેરક ખૂબ ધનવાન યહૂદીઓ માટે પણ અન્યત્ર દેશ બનાવવાનું શક્ય છે પણ તેમની મમત આ જગ્યા માટે વધુ છે ધર્મની માન્યતા હંમેશા અલગ રહેવાની અને તેનાથી પેદા થયેલા પૂર્વગ્રહોનું જનૂન એટલું ઉગ્ર છે કે કોઈ પણ પક્ષ સમાધાન માટેનો કોઈ વિકલ્પ સ્વીકારે તેવી શક્યતા નથી સંસ્કૃતમાં કહ્યું છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે આ વાત સહેજે સાચી નથી યુદ્ધની અસરો આપણને કંપાવી દે તેવી ભયંકર હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજીના અવળા ઉપયોગથી જે સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આપણને જાગૃતિ ફિલ્મના ગીતની પંક્તિનું સ્મરણ થાય છે એટમ બોમ્બ કે જોર પે બેઠી હે યે દુનિયા તુમે કોઈ ભટકા ન દે તુમે ધોખે મેં ડાલ કે આજે વિશ્વના ઘાતક શસ્ત્રોના ઉત્પાદકોએ પોતાના આર્થિક લાભ માટે વિશ્વ શાંતિને વેરણછેરણ કરતા યુદ્ધો દ્વારા માનવજાતિના અસ્તિત્વ પર ખતરો પેદા કર્યો છે લાખો નિર્વાસિત પરિવારોની કફોડી સ્થિતિનો વિચાર કરીએ અનેક નિર્દોષ નાગરિકોના જાનમાનની હાનિનો ખ્યાલ કરીએ અને આપણા સૌ માટે પેદા થયેલી સમસ્યાઓનો વિચાર કરીએ તો આપણને અહિંસાનું પ્રેમનું ભાઈચારાનું અને સુખનું મહત્ત્વ સમજાય યુદ્ધ એ માત્ર વિનાશ જ છે વિનાશ આપણા જીવનમાં માત્ર અને માત્ર દુઃખ જ આપે છે વિશ્વશાંતિ એ માનવીઓની સુખની પૂર્વશરત છે આપણે ઈચ્છીએ કે વિશ્વમાં સર્વત્ર શાંતિ વ્યાપે અને સૌ લોકો જીવનનું સુખ અને આનંદ માણી શકે પ્રવીણ કનુભાઈ લહેરી